ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ અને નમસ્કાર બધાને. કિશોરસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ. હાલમાં જ ગુજરાત સોલાર ફેડરેશનનું એક કામ છે કે એક કોમન પ્લેટફોર્મ બનાવવું, પછી એ ઈપીસી હોય, મેન્યુફેક્ચરર હોય અને ઇન્વેસ્ટર હોય અને ડેવલપર્સ હોય, આ બધાને કંઈક ને કંઈક ફાયદો મળી રહે એના માટે થઈને. ખાસ કરીને આપણે બધાને ખ્યાલ છે કે ગુજરાત એ ઓલવેઝ સોલારની બાબત હોય કે ઉદ્યોગની બાબત હોય એમાં હંમેશા અગ્રેસર સ્થાન રહેલું છે, અને એશિયાનો પહેલો પ્રોજેક્ટ, સોલાર પ્રોજેક્ટ એશિયાનો, વર્લ્ડનો નહીં, એશિયાનો પહેલો પ્રોજેક્ટ ચારણકામાં બનેલો, જેમાં પીપીએ 15 રૂપિયાને 80 પૈસા આપણા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આપણા સૌના લાડીલા એવા વડાપ્રધાનશ્રીના સ્વપ્નદ્રષ્ટાથી 15 રૂપિયાને 80 પૈસાના યુનિટ રેટથી એશિયાનો મોટામાં મોટો સોલાર પાર્ક બનાવેલો. અને ત્યારે બધાને એવું લાગતું હતું કે આ રેટ બહુ વધારે છે પર યુનિટ સોલાર એનર્જી, અને એ જ નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને ખૂબ જ બહુ મોટા વિઝન સાથે જે વિચાર હતો એ વિચારને આજે તમે જોવા જાઓ તો ગુજરાતને વર્લ્ડ લેવલે સોલારમાં એક બહુ મોટું નામ અપાયું છે. અને એવો જ એક મોટો વિચાર 30 ગીગાવોટનું જે કચ્છમાં બહુ મોટો પ્રોજેક્ટ લાવી રહ્યા છે એ બી એમનો વિચાર છે. તો એ વિચારના સાથે સંલગ્ન થઈ અને માત્ર ને માત્ર લાર્જ ઇન્વેસ્ટરને જ ફાયદો થાય એમ નહીં, લાર્જ ઇન્વેસ્ટરને બી ફાયદો થાય, મીડિયમ ઇન્વેસ્ટરને બી ફાયદો થાય, અને ગુજરાતના નાના નાના ઉદ્યોગકારો અને ખેડૂતો બી ને સોલાર પોલિસીની અંદર ફાયદો લઈ શકે અને સોલારના બિઝનેસમાં જોડાઈ શકે, આવા એક ઉમદા હેતુથી ગુજરાત સરકારના દ્વારા અને માનનીય વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં, એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની દીર્ઘદ્રષ્ટિથી અને મોટા વિચારોથી અને મોટા વિઝન સાથે ગુજરાત સરકાર દ્વારા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ્સની પોલિસી વર્ષ 2019માં લાવવામાં આવેલી, અને આ પોલિસી અંતર્ગત જે લાસ્ટ બીડ હોય એનો રેટ અને વધતા 20 પૈસા કોમ્પેન્સેટ એટલે કે પ્રાઇઝ મિકેનિઝમ તરીકે એક પોલિસી બનાવવામાં આવેલી. આ પોલિસી અંતર્ગત 2019માં હતું અને એ પોલિસી માટે વધુમાં વધુ લોકો જોડાય એના માટે ગુજરાત ગવર્મેન્ટે ડિસ્કોમના માધ્યમથી, એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ કંપની પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલના માધ્યમથી અલગ અલગ રોકાણકારો માટે 0.5 મેગાવોટથી લઈ 4 મેગાવોટ સુધી, એટલે કે 500 કિલોવોટથી લઈને 4 મેગાવોટ સુધીની અરજીઓ મંગાવેલી બધા જ રોકાણકારો માટે. અને આ રોકાણકારોએ આશરે 12,500 રોકાણકારોએ આ તકનો ફાયદો લેવા માટે એપ્લિકેશન કરેલી, પણ કોઈ ટેકનિકલ કારણો અને સબસ્ટેશન અને ગ્રીડ નેટવર્કના કારણે 12,500 લોકોને, આનો ઇન્વેસ્ટરોને આનો ફાયદો ન મળી શક્યો. પણ ગુજરાત ગવર્મેન્ટની આ પોલિસી અને ગુજરાત ગવર્મેન્ટ કોઈ પણ કામ કરતું હોય તો ગુજરાતની પાવર પીપીએ એટલે કે પાવર પરચેઝ એગ્રીમેન્ટને આજે પણ દેશમાં એ ત્રિપલ સ્ટારનું રેટિંગ છે, એટલે કે એનટીપીસી અને પીજીટીસીએલ કરતાં બી વધારે રેટિંગ બધા જ ભારતના બધા જ રાજ્ય કરતાં ગુજરાત રાજ્યના પીપીએને એ પ્લસ રેટિંગ આપવામાં આવે છે. અને એ આ એ પ્લસ રેટિંગની ફાયદો નાના ઉદ્યોગકારોને મળી રહે, નાના ઉદ્યોગકારોને, નાના રોકાણકારોને મળી રહે એવા હેતુથી સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ પોલિસી 2019 અને એ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ પોલિસી મૂકવામાં આવેલી, અને આ લાભકારી ઉદ્યોગ પોલિસી અને અતિ આવકાર મળ્યો બધા જ ઉદ્યોગ ક્ષેત્રે. એ જ વખતે આ ઉદ્યોગ પોલિસીની અંદર એક બહુ જ ગુજરાત ગવર્મેન્ટે બહુ સારું એવું એક સ્કીમ આપેલી કે કોઈ પણ લોકો સોલાર પ્લાન્ટ લગાવે, એટલે કે એની સોલાર જનરેટિંગ પ્લાન્ટ કેન બી આ એમએસએમઈ યુનિટ, એટલે કે સોલાર પ્લાન્ટને બી એમએસએમઈ યુનિટ તરીકે ગણવામાં આવશે. એટલે ઉદ્યોગ પોલિસી અથવા ઉર્જા પોલિસીનો બંનેનો સમન્વય કરી અને આ એસએસડીપી પોલિસીની અંદર ખૂબ જ મોટો આવકાર મળેલો, અને એમાં આશરે 4,000થી વધુ રોકાણકારોએ, એટલે કે એમાં રોકાણકારોની અંદર બહુ જ નાનામાં નાના માણસ, ખાસ કરીને ખેડૂતો અને નાના ઉદ્યોગકારો અને રિટાયર્ડ સરકાર અધિકારી અને નાનો નાનો જે મોટો બિઝનેસ કરતા હતા એ બધા જ લોકોએ આ પોલિસીની અંદર આ પોલિસીનો ફાયદો લઈને 4,000 જેટલા રોકાણકારોએ, ખેડૂતો એ બધાએ ભેગા થઈને ગુજરાત સરકારની
ઉર્જા પોલિસી સાથે અંદાજે 2500 મેગાવોટનું પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યું અને આ 2500 મેગાવોટના પાવર પરચેસ એગ્રીમેન્ટને અંદાજે 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, જે કદાચ એક ભારત માટે બહુ મોટો રેકોર્ડ બની શકે, જે ટૂંક સમયની અંદર નાના ઉદ્યોગકારોએ 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એવું માત્ર એમઓયુ નહીં પણ એગ્રીમેન્ટ કર્યા. અને આ એગ્રીમેન્ટ કરી અને એગ્રીમેન્ટના ભાગરૂપે સરકારશ્રીના અલગ અલગ વિભાગો એટલે કે PGVCL, MGVCL, ડિસ્કોમ, જેડા અને મહેસૂલ વિભાગ આ બધાને કરવા માટે તેની રજિસ્ટ્રેશન પેટે અંદાજે 400 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ચૂકવણી કરેલી છે. 2500 મેગાવોટની પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અંદાજે 10,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું હતું. અને આ સોલારની ઉપર GST 8.9% પ્રમાણે લાગે છે, એટલે કે 890 કરોડ રૂપિયાની GST આવક થવાની હતી. આ ઉપરાંત 2500 મેગાવોટ કરવા માટે 1 મેગાવોટે 4,000 એકર જગ્યા જોઈએ, એટલે કે 2500 મેગાવોટ કરવા માટે અંદાજે 10,000 એકર જગ્યાની જરૂર પડે. અને આ 10,000 એકર જગ્યા જે ખેતીલાયક જગ્યા હતી એને બિનખેતી કરવામાં આવશે, જે મહેસૂલ વિભાગને 13 રૂપિયા પર સ્ક્વેર મીટર અને 50 પૈસા રજિસ્ટ્રેશન ચાર્જ, ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાર્જ, માપણી ચાર્જ, આ બધા જ પેટે અંદાજે 300 કરોડ રૂપિયા જેવો ફાયદો થતો હતો. હવે એમાં અને રોકાણકારોએ અલગ અલગ રીતે રોકાણ કરવાનું થતું હતું. જમીનમાં કોઈ રોકાણકારોએ જમીન ખરીદી કરેલી છે, કોઈ રોકાણકારોએ લીઝ ઉપર લીધી છે, અને કોઈ રોકાણકારોએ પોતાની ખેતીની જમીનને બિનખેતી કરાવેલી છે. તો લીઝ કરી દીધા પછી બી બિનખેતીની આવક થવાની હતી, ખરીદી કરી દીધા પછી બી જે સ્ટેમ્પ ડ્યુટી સિવાયની આવક થવાની હતી, એટલે આવી રીતે 2500 કરોડ રૂપિયા જેવું મહેસૂલ વિભાગની આવક થતી હતી. આ બધું જ નાના રોકાણકારોએ PPA કર્યા પછી ગુજરાત સરકારની કોઈ પણ પોલિસી હોય એમાં ભરપૂર વિશ્વાસ રાખી અને PPA કરેલા હતા. અને PPA કર્યા પછી આશરે 3 કે 4 મહિના જેવું થઈ ગયું, લોકોએ જલ્દીમાં જલ્દી પાવર ઉત્પાદન થઈ જાય અને 12 થી 18 મહિનાનો જે ગ્રેસ પીરિયડ હતો, COD કહેવાય છે ને, SCOD એટલે SCOD એટલે શિડ્યુલ કમિશનિંગ ઓફ ડેટ, COD ડેટને ક્રોસ ન કરી પડે, પેનલ્ટી ન ભરવી પડે અને જનરેશન થઈ જાય, તાત્કાલિક આવક ચાલુ થઈ જાય, આ હેતુને ધ્યાનમાં રાખીને લગભગ રોકાણકારોએ પોતાની જમીન લઈ લીધી છે. જમીનની અંદર સિવિલ કન્સ્ટ્રક્શન ચાલુ કરી દીધા છે, બાઉન્ડ્રી ચાલુ કરી દીધી છે, સિવિલ વર્ક પૂરા કરી દીધા છે. એ ઉપરાંત જે જગ્યાએ એમનો પ્રોજેક્ટ છે ત્યાંથી સબસ્ટેશન સુધી પાવર પહોંચાડવા માટે ખાસ કરીને ટ્રાન્સમિશન લાઇન નાખવાનું બી ઘણા ઘણા લોકોએ ચાલુ કરી દીધેલું છે. આ દરમિયાન અચાનક જ એક આખી પોલિસી જે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો હતો, કે માત્ર 18 મહિના જેવા નાના એવા પીરિયડની અંદર 2500 મેગાવોટ કમિશનિંગ કરવાનું હતું, જેનો વર્લ્ડ રેકોર્ડ બની શકે, અને જે માન્ય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે 30 ગીગાવોટનું, એમાં એક કન્ટ્રીબ્યુશન 2.5 ગીગાવોટનું મોટું કન્ટ્રીબ્યુશન થવાનું હતું, એમાં અચાનક જ એક મોટી બ્રેક લાગી જાય એવા પ્રશ્નો થયા ઉદ્યોગ વિભાગ અને ઉર્જા વિભાગ વચ્ચે. અને આ બંને વિભાગોની વચ્ચેની ગેરસમજ અથવા તો સમજણ ફેરના લીધે અચાનક જ વીજ ઉર્જા વિભાગ એટલે કે GUNL એક પબ્લિક નોટિસ જાહેર કરેલી કે આ SSDB પોલિસીની અંદર કોઈ પણ પ્રકારની સબસિડી મળશે નહીં. તો એ અમને બધાને ક્લિયર હતું, GUNL ક્યારેય કોઈ સબસિડી આપવાની નથી, અને બધા ખૂબ ખુશ થયા કે GUNL જે ઉદ્યોગ વિભાગને જે ગેરસમજણ થઈ છે કે 20 પૈસા છે એ સબસિડી હશે, એટલે એને ક્લિયરિટી આપી દીધી GUNL કે 20 પૈસા એ સબસિડી નથી અને બીજી કોઈ સબસિડી મળવાની નથી, અને GUNL કોઈ સબસિડી આપવાનું પણ નહોતું, આવા હેતુથી સબસિડી નહીં મળે એ ક્લિયરિટી થઈ ગઈ. અને બધા જ પાછા ખુશ થઈ ગયા બધા કે ભાઈ ચલો GUNL ક્લિયરિટી કરી દીધી. આ ઉપરાંત ઉદ્યોગ વિભાગ અને ઉર્જા વિભાગ વચ્ચે જે ગેરસમજણ ઊભી થઈ હતી અને એ ગેરસમજણનું પરિણામ રૂપે EPD વિભાગ દ્વારા એટલે કે ઉર્જા એન્ડ પેટ્રોકેમિકલ દ્વારા ઇન્ટરનલ કોમ્યુનિકેશન કરી અને ઉર્જા વિભાગે એક લેટર લખી અને ઉદ્યોગ વિભાગને લખવામાં આવ્યું કે આ અમારી SSDB પોલિસી એ અમારી GUNL પોલિસી છે અને GUNL પોલિસી આ પોલિસીની અંદર કોઈ સબસિડી મળવા પાત્ર નથી. એટલે કે ઉદ્યોગ વિભાગે એ જ લેટરને
બેઝ બનાવી અને એમએસએમઈને લેટર લખેલો છે. અને એમએસએમઈ ડિપાર્ટમેન્ટે આજ સુધી જે એમએસએમઈની વ્યાખ્યા પ્રમાણે સોલાર પ્લાન્ટને સબસિડી મળવાપાત્ર છે તો એમને બી માત્ર ને માત્ર ડીઆઈસીને ઇમ્પ્લિમેન્ટ કરેલું છે કે એસએસડીબીની અંતર્ગત આવતા પ્રોજેક્ટ સબસિડીને મળવાપાત્ર નથી. પણ એસએસડીબી પોલિસીની અંદર આવતા પ્રોજેક્ટને સબસિડી મળવાપાત્ર નથી એ નિર્ણય એમએસએમઈએ નથી લીધો, એ નિર્ણય જીઓને લીધું છે. જીઓને આ નિર્ણય લઈ શકે નહીં, એટલા માટે કે જીઓને સબસિડી આપણે નહોતું આપવાનું, એમએસએમઈ સબસિડી આપવાનું હતું. અને આપણે બધા લોકોએ ઉદ્યોગ પોલિસી સરકારશ્રીની આવકારીય ઉદ્યોગ પોલિસીને આધારિત જ આપણે પીપીએ કરેલા હતા. એટલે એ બધી જ ત્યાં પછી સરકારશ્રી સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે ખૂબ જ સારા વાતાવરણમાં અમારી મિટિંગ થઈ હતી. મુખ્યમંત્રીશ્રી સાહેબે ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ રૂપાણી સાહેબને મળવાનું કીધું હતું. નીતિનભાઈ સાહેબને મળ્યા પછી એમના મગજમાં જે 20 પૈસા તરીકે એક સબસિડી હતી, એટલે એમના કહેવા મુજબ 20 પૈસા એ તમને સબસિડી તરીકે મળે છે તો કોઈ પણ ગવર્મેન્ટની એટલે કે સરકારશ્રીની એક યોજનામાં 2 વાર સબસિડીના ફાયદા લેવા લઈ ન શકાય આવું એક કન્ફ્યુઝન હતું, જે જીવનએલએ ક્લિયર કરી દીધું કે 20 પૈસા એ સબસિડી નથી, એ માત્ર ને માત્ર ટ્રાન્સમિશન લોસને ઓછો કરવા માટે અને પ્રાઇસ કોમ્પોઝિટ એટલે કે પ્રાઇસ મિકેનિઝમ તરીકે લેવામાં આવે છે એવું ક્લિયર થઈ ગયું હતું. અને આ દરમિયાન ગુજરાત સરકારશ્રીને આપણે રજૂઆત કરવા બાદ એ રજૂઆત આપણે કેન્દ્ર સરકારે બી કરી, જેથી કરીને એમએસએમઈ કેન્દ્ર સરકારમાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રીનું આ એક સપનું છે. અને આપણા ગૃહમંત્રી અને આપણા ગુજરાતના અને ગાંધીનગરના સાંસદ સભ્ય અને આપણા બધાના જ આખા દેશને જેમની ઉપર પ્રાઉડ છે એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમના અતિ વ્યસ્ત શિડ્યુલમાં દેશના ગૃહમંત્રી શ્રી સાહેબે ટાઈમ આપ્યો અને આપણી રજૂઆત આપણે એમના સુધી બી કરી અને એમને આપણે હયાધારણા બી આપેલી હતી કે આમાં આપણે કંઈ જોઈ લે કરશું અને વ્યવસ્થિત જે કંઈ થતું હોય એ આપણે કરી લઈશું. આ ઉપરાંત આ જ વસ્તુને આપણે કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડલિયા અને કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબને દિલ્હી જઈને આપણે રજૂઆત કરી અને એમના બધાનું જ એક હકારાત્મક વલણ હતું અને સરકારશ્રી દ્વારા કંઈક સારા આની ઉપર પગલાં લેવાય એવી વાત કરી હતી. આ પછી અન્ય ઉત્સવો આવી જવાથી અને જન આશીર્વાદ યાત્રા આવી જવાથી બીજા કોઈ પણ રાજ્ય આગેવાનોને મળવાનું નથી થયું અને એ દરમિયાન વચગાળામાં જ જીઓએનએલ એટલે કે ગુજરાત ઊર્જા નિગમ દ્વારા એક એક્ઝિટ પોલિસી, વન ટાઈમ એક્ઝિટ ઓપ્શન પોલિસી આપવામાં આવી છે, જે પીપીએ 25 વર્ષ માટે થયો છે. અને જે પીપીએની કન્ડિશન એવી છે કે 1 વર્ષ સુધી તમે કોઈ પણ જાતના ચેન્જીસ નહીં કરી શકો, 1 વર્ષ સુધી તમે આ પોલિસીમાંથી એક્ઝિટ નહીં થઈ શકો. તો અચાનક જ એક્ઝિટ પોલિસી કેમ આપવામાં આવી આની ઉપર બહુ જ મોટા પ્રશ્નો થયા છે અને એક્ઝિટ પોલિસી આપવાની પાછળનું કારણ શું, જીઓએનએલ એક્ઝિટ પોલિસી શું કામ આપી એનું કારણ આજ સુધી ખબર પડી નથી. જીઓએનએલ એક્ઝિટ પોલિસી શું કામ આપી, એમને તો સબસિડી આપવાની થતી જ નહોતી, સબસિડી આપનાર તો એમએસએમઈ છે. તો જીઓએનએલ એક્ઝિટ પોલિસી આપી અને ફરીથી પાછા નાના રોકાણકારોને બહુ જ મોટી મુસીબતમાં મૂકી દીધા છે. એટલે આ એક્ઝિટ પોલિસીને આપી એના પાસે સામે પ્રશ્નો તો છે જ, એના કરતાં બી મોટા પ્રશ્નો એવા થયા છે કે માત્ર ને માત્ર 20 દિવસનો ટાઈમ આપ્યો, 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને પીપીએ જે ફોરેનથી આવી અને લોકોએ પીપીએ કર્યા હોય અમેરિકા યુએસ જે લોકો રહેતા હતા એ લોકો કોવિડના જેવા કોવિડના લોકડાઉનના પીરિયડમાં બી આવીને પીપીએ કર્યા છે ને એ 20 દિવસની અંદર આ નિર્ણય કઈ રીતે લઈ શકે. આવા સંજોગોમાં 20 દિવસનો ટાઈમ આપી અને એક્ઝિટ ઓપ્શન આપેલું છે ત્યારે બધા જ ઉદ્યોગકારોમાં બહુ જ એક મોટો માહોલ ઊભો થઈ ગયો છે કે શું કરવું. પણ એક બધા જ ઉદ્યોગકારોએ સરકારમાં બહુ જ મોટો વિશ્વાસ રાખી અને એવું કીધું છે કે અમને બધાને સરકાર ઉપર વિશ્વાસ છે કે સરકાર કંઈ ને કંઈ સારું પગલું ભરશે. એટલે એક્ઝિટ પોલિસીને એવો કોઈ મોટો આવકાર મળ્યો નથી અને સરકાર ઉપર હજી બી નાના નાના રોકાણકારો કે એમએસએમઈએ ભરોસો છે અને એ ભરોસાને આધારે હજી બી એક્ઝિટ થવાની તૈયારી બતાવી નથી. એક્ઝિટ ન થવું એવું બધાનો વિશ્વાસ છે. તો આપના કોઈ પણ પ્રશ્નો હોય તો આપ અમને જણાવી શકશો. અને આ તકે હું શ્રી રાધેશ્યામભાઈ પટેલનો જે પીસી ડોમ કરીને એમની આખી બિઝનેસ રેડી છે અને સતત સોશિયલ વર્ક કરે છે અને એમના પ્રયત્નોથી જ આ વિડીયોના માધ્યમથી
અમે આપને કંઈ ને કંઈ મદદ કરવા માટે તત્પર છીએ. તો આપની કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ, અને આપને આ વિડીયો સારો લાગે તો શેર કરશો, અને યુટ્યુબ દરમિયાન આપની કોમેન્ટ કરી લખી મોકલશો અને આને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.